કઈ ઈશ્વર ની જે મળે ક્યાંક તમને હો મંદિર કે રસ્તે એને ઉજવી લો કઈ ઈશ્વર ની જે મળે ક્યાંક તમને હો મંદિર કે રસ્તે એને ઉજવી લો ને માણસની જેવ કળે છાતીએ જો વધાવી લો ફૂલે એને ઉજવી લો હો મીરાના ગીતો કે ગાલિબની ગઝલો કે પરવીનની ખિન કરતી અછાંદસે પ્રકારો ના વળગણને બાજુએ મૂકી હૃદયને જે સ્પર્શે એને ઉજવી લો. વાહ, શું સરસ સમા બંધાઈ ગયો. આજે સ્વરગુર્જરીમાં આપણી સાથે છે આલાપ દેસાઈ. આલાપ દેસાઈ, આશિક દેસાઈ અને હેમા દેસાઈ આ ત્રણેય એકબીજા સાથે એટલા બધા વણાઈ ગયેલા છે કે અભિન્ન કલ્પવા જ મુશ્કેલ છે. અને આલાપ તો આટલા સરસ ફેમિલીમાં એનો ઉછેર થયો છે તો એની પાસે ખૂબ વાતો હશે કહેવાની. પણ એ વાત શરૂ કરીએ પહેલાં મને એક વસ્તુ યાદ આવે છે કે બહુ નાનો હતો ને હું એમના ઘરે ગઈ હતી તો એના રૂમમાં ગઈને તો બધી વોલ ઉપર સચિન તેંડુલકરના ફોટા હતા. એટલે મેં આશિકભાઈને પૂછ્યું કે આ છોકરો ક્રિકેટર બનવાનો છે તો કે અમને તો નથી ખબર પણ આમ તો ગાય છે ને તબલા સારું વગાડે છે એટલે આઈ થિંક ખબર નહીં સચિન તેંડુલકર એના મગજ પર આટલો બધો કેવી રીતે હતો આઈ ડોન્ટ નો. પણ એ બની ગયા છે આલાપ દેસાઈ અને બહુ જ મોટું નામ કર્યું છે. અત્યારે મમ્મી પપ્પાનું નામ પણ ઉજાળી રહ્યા છે. તો આપણે આલાપ દેસાઈ સાથે વાતો શરૂ કરીએ. હલો આલાપ, નમસ્તે, વેલકમ ટુ સ્વરગુર્જરી. થેન્ક યુ. મેં જેમ હમણાં કહ્યું કે તમને ઘરમાંથી જ ગળથૂથીમાંથી જ સંગીત મળ્યું છે તો તમારા ઉછેરમાં એનો કેટલો પ્રભાવ રહ્યો? કારણ કે નોર્મલ બાળકો કરતાં જ્યારે કલાકારના ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે એનું આખું જુદું અપબ્રિંગિંગ હોય છે તો એના વિશે તમે થોડું કહો. કોળીઓ ભરતી વખતે સા બોલતા હતા અને બીજું આપણે ત્યારે રે પણ એટલું નહોતું. પણ યસ, 24 કલાક સંગીતની જ વાતો, જે ઘરમાં લોકો આવે તે પણ સંગીતથી રિલેટેડ જ. એટલે કોઈ ગાતું હોય તે આવે. અમદાવાદથી શ્યામલ સ્વામી મામા ને લોકો આવતા હતા, ઘણી વાર રહેતા હતા. વિકી મામા એટલે વિક્રમ પાટીલ જે તબલા વગાડતા હતા એ ઘરે રહેતા હતા, પપ્પા સાથે કાર્યક્રમો કરતા. એટલે એવી રીતે આવન જાવન સુરીલા લોકોની જ અને સારા લોકોની જ થઈ હતી ઘરમાં. ભલે રૂમ એક રૂમ ને ઘરનું ઘર હતું પણ છતાંય એટલા બધા લોકો, મને યાદ છે એક રૂમના ઘરમાં બી 20 કે 22 લોકો એક વાર સુતા હતા અને આઈ વોઝ અબાઉટ 3-4 વર્ષનો હોઈશ તે વખતે. એટલે મેમરીઝ હેમાએ પણ ઘણી કહી છે કે આવું થતું હતું વિનો એ પણ. અને ઇટ હેઝ વેરી નેચરલી ફ્લો કે આવું જ થાય એમ. આપણા ઘરમાં તો લોકો આવે જ, સુવિધા જ લોકો આવે અને શોની જ વાત થાય, મ્યુઝિકની જ વાત થાય. કોઈ દિવસ આમ બીજી કંઈક બિઝનેસની વાત કે ચલો પોલિટિક્સની વાત કરી એવું મને યાદ નથી. એટલે ઇટ હેઝ બીન અ વેરી નેચરલ પ્રોગ્રેશન. ઓકે, તમને બંને મા બાપ બહુ જ ઉત્તમ મળ્યા છે સંગીતની દ્રષ્ટિ અને બીજી બધી રીતે તો મા બાપ હોય જ ઉત્તમ. પણ દરેક સંતાન મા અને બાપમાંથી કંઈક એડોપ્ટ કરે છે તો જેનેટિકલી તમે આશિકભાઈ અને હેમાબેનમાંથી શું ઇનહેરિટ કર્યું છે અને એકચ્યુઅલી આત્મસાત શું કર્યું છે? તમે સવાલ સરસ પૂછ્યો નંદિનીભાઈ કે શું આત્મસાત કર્યું, શું મળ્યું અને જાણતા અજાણતા શું અપનાવ્યું. જાણતા અજાણતા સંગીત અપનાવ્યું, સિમ્પલેસ્ટ આન્સર. કારણ કે એને માટે પ્રયત્ન નથી કર્યો, બહુ નેચરલી જ મેં કહું ને એક પ્રોગ્રેશન હતું અને એ આવ્યું. જે બીજા સંગીત સિવાયની કંઈક વાત કરીએ તો બહાર ફરવાનો શોખ, જોવાનો વસ્તુઓ, ચાલવાનો કે નેચર સાથેનો, એ બધું હેમા તરફના જીન્સમાંથી આવ્યું છે એવું માની લઉં છું. કારણ કે શી ઇઝ ઓલ્સો વેરી એવિડ નેચર એન્થુઝિયાસ્ટ, એને ખૂબ ગમે છે બહાર ચાલવા જવું, વરસાદમાં બહાર જવું. એનો પપ્પા થોડાક ઠામ ઠરેલ છે, હી લાઇક્સ ટુ બી એટ હોમ ઘરે અને એમને હિંચકો, હાર્મોનિયમ અને ટીવી મળી જાય એટલે સ્વર્ગ. એટલે એ રીતે થોડાક એ લોકો પણ જુદા છે ને મારા વખત જ હેમાનું થોડુંક એ વધારે આવ્યું છે કે મને બહાર જવાનો શોખ એ બધું થોડુંક સહેજ વધારે છે. એટલે સંગીત તો બંનેમાંથી છે. બિલકુલ. પણ હરવા ફરવાનું કદાચ મમ્મી તરફથી વધારે.
સંગીત સિવાય બીજી કઈ તમારી હોબીઝ છે જેમાં તમને એટલે લાઈક આમ તો એક કે દિવસ એવું નહીં થતું હોય કે આયુ ના હોય કે આલાપ ના કર્યો હોય પણ કઈ સંગીત છોડીને કશું કરવાની ઈચ્છા થાય એવી કઈ હોબીઝ છે મને એવું લાગતું હતું એક જમાનામાં હું અને જેમ આપણે મોટા થઈએ એમ જુદા જુદા ગોલ્સ લાઈફના બનતા જાય આપણને જેટલી સમજ પડે દુનિયાની એ પ્રમાણે એટલે સ્કૂલમાં હતો ત્યારે સાયન્ટિસ્ટ બનવું હતું આઈ ડોન્ટ નો વાય અને સારું થયું કે ના બન્યો આઈ વુડ નોટ બી અ ગુડ સાયન્ટિસ્ટ પણ સાયન્ટિસ્ટ બનવું હતું એમ ફોર્થ ફિફ્થમાં પછી મોટો થયો પછી ઝાકીરજીને ફોલો કરતો થયો કારણ કે અબાજી પાસે તાલીમ લીધી એટલે 8-9 વર્ષ અબાજી પાસે શીખ્યો એટલે પછી ઝાકીરજી વોઝ ધ આઈડલ એમ કે એમના જેવું સોલોઇસ્ટ તબલામાં કરવું છે એટલે ક્લાસિકલ તબલા બકાયદા શીખ્યો એમની પાસે પછી એમાંથી ક્યારે ગાયન તરફ વલણ થયું એ મને પણ નથી ખબર પણ આઈ થિંક ઇટ વોઝ પોસ્ટ કોલેજ કારણ કે મારે આ પ્રશ્ન ખાસ પૂછવો હતો કે તમે તબલા પ્લેયર જ હતા બિલકુલ અને બહુ જ નાની ઉંમરથી મમ્મી પપ્પા સાથે પણ વગાડતા હતા તો બધાને એમ હતું કે હવે તો આ એક સરસ પેર થઈ ગઈ કે એમને તબલા પ્લેયરની જરૂર નહીં પડે અને આ કોમ્બિનેશન પણ સરસ ગોઠવાઈ જશે અને ઓલ ઓફ અ સડન આલાપ સિંગર તરીકે બહાર આવ્યા તો પહેલો પરફોર્મન્સ તમે ક્યાં કર્યો એને કેવું એપ્રિસિએશન મળ્યું કયું ગીત ગાયું હતું કારણ કે ઓલવેઝ જિંદગીમાં પહેલી વસ્તુ હંમેશા આપણા માટે બહુ જ યાદગાર હોય છે થિયરી પણ એ લોકો ભણાવતા હતા થિયરીમાં ભાતખંડેની સ્ટાઇલ ઓફ મ્યુઝિક એમનું રાઇટિંગ અને સ્ટફ લાઈક કે તમારે તાનપુરો કેવી રીતે દોરવાનું સિતાર કેવી રીતે તબલા કેવી રીતે દોરવાના હવે એ બધું આઈ વોઝ હું લગભગ 8-1 વર્ષનો હોઈશ એટલે કદાચ એ બધું મારા ઉપર બહુ ફોકસ નહોતું પ્રેક્ટિકલ પણ હતું એટલે 3 વર્ષ તાલીમ તબલાની જ્યારે પ્રેક્ટિકલ લીધી ત્યારે નિખિલ બાબુ સામે હતા અને એમની સામે તબલા સોલો વગાડ્યો હતો અને એ વન ઓફ ધ મોસ્ટ યાદગાર મુમેન્ટ્સ તબલાની અને ફર્સ્ટ પરફોર્મન્સ આઈ થિંક હું 13 વર્ષનો હતો ત્યારે અમે લોકો અમેરિકા ગયા હતા ટૂર માટે અને હમણાં મારા હાથમાં એક વિડીયો લાગ્યો છે તે વખતનો એટલે પણ ત્યારે યાદગાર પ્રસંગ એ થયો હતો કે પહેલા જ શોમાં ઇન્ટરવલની પહેલા મારું બાયું સ્ટેજ પર ફાટી ગયું ત્યાં ગરમી ઠંડીનું અહીંયાથી ગયા હતા ત્યાં ગયા હતા તો વેધર ચેન્જીસ અને ઇન્ટરવલ પહેલાં બાયું ફાટી ગયું મારું ફર્સ્ટ પરફોર્મન્સ એઝ અ તબલા પ્લેયર આ લોકો સાથે સ્ટેજ પર એટલે હું થોડુંક બી ગયો તો મેં કહ્યું ભાઈ શું થશે તો હેમા મને ત્યાંથી સાંત્વન આપ્યા કારણ કે ભાઈ થઈ જશે વાંધો નહીં ઠીક છે સાચવી લે પછી ઇન્ટરવલ છે પણ એ મોઢા મારા મોઢા પર દેખાઈ જતું હતું કે ભાઈ કંઈક તકલીફ થવાની છે એટલે ઇન્ટરવલમાં ઘણા બધા લોકો આવીને તરત હેમાને કહેવા માંડ્યા કે તમે તમારા દીકરાને કેમ વઢો છો સ્ટેજ પર એટલે એમ કહ્યું કે વળતી નથી અને સાંત્વન આપું છું કે ભાઈ આવું થયું છે અને પીપલ ડીડ નોટ રિયલાઇઝ ગીત નીકળી ગયું અને પછી ઇન્ટરવલમાંથી કંઈક અમે સાંઠગાંઠ કરી ભાઈઓ મંગાવ્યું અને પ્રોગ્રામ આગળ ચલાવ્યો એટલે આ પહેલું પરફોર્મન્સ તબલા તરીકે યાદ રહેશે અને એઝ અ સિંગર મને પહેલેથી ગઝલો પ્રત્યે ખૂબ પ્રેમ કારણ કે હેમાને પપ્પા ગુલામ અલી ખાન સાહેબને મહેદી હસન ખાન સાહેબને બધાને ખૂબ સાંભળતા અને 24 કલાક હેમા ઘરમાં મ્યુઝિક વગાડે છે આજે પણ એટલે એ એક નિયમ હતો કે સવારે ઉઠીને કંઈક સરસ કંઈક લતાજીનું ગીત હોય કે કંઈ બી હોય કોઈ વાગે ખરું એટલે ધેટ અનનોઇંગલી પ્લેડ ઇન માય માઇન્ડ અને એમાંથી વધારે વલણ ગઝલો તરફ એસ્પેશલી મેં ગુલામ અલી ખાન સાહેબની ગઝલો હરિહરનજીની ગઝલો મને ખૂબ પ્રિય છે એટલે એ સાંભળતો ગયો અને શરૂઆત એનાથી કરી હતી મને યાદ છે હું 10th હતો અને ત્યારે બે પ્રસંગો થયા હતા એકવાર હરિજી ઘરે આવ્યા હતા પપ્પાને મળવા કંઈક એ લોકોનું ગીતનું રેકોર્ડિંગની વાત ચાલતી હતી પપ્પાએ મને બોલાવ્યો મને કીધું તું આવ હરિજી સામે પેલું ગીત ગા ત્યારે જ રોજા રિલીઝ થઈ હતી એટલે એમનું રોજા જાને મને ખૂબ પ્રિય હતું અને અદ્ભુત કોમ્પોઝિશન અને ગાયું છે બી એમણે કમાલ એટલે હરિજી સામે બેઠા હતા ને એમની સામે મને પપ્પા કહે છે તું ગા એ ભૂલ પણ મેં કરી અને યાદ છે અને મને યાદ છે કે 10th હું પાસ થયો પછી પપ્પાએ મને પૂછ્યું તારે શું ગિફ્ટ જોઈએ છે એટલે આઈ કુડ હેવ આસ્ક ફોર અ ક્રિકેટ કિટ મને સચિન તેંડુલકર પાછળ ગાંડો હતો પણ આઈ ડીડ નોટ આસ્ક ફોર દેટ મેમ કે મને લતાજીને મળવું છે એટલે પપ્પા મને વિધાઉટ ફેલ લઈ ગયા હતા લતાજીના દર્શન થયા પગે લાગ્યા આશીર્વાદ લીધા અને એમની સાથે લતાજી મને એમના રૂમમાં લઈ ગયા અને કહે છે કે તું ચલો મેરે સાથ એટલે આઈ ગોટ ટુ સ્પેન્ડ 10 વિથ ધ સરસ્વતી ઓફ ઇન્ડિયન મ્યુઝિક એટલે ભયંકર યાદગાર છે હા એકદમ યાદગાર અને આ તો મને લાગે છે તો પછી એ જ આમ તો સરસ્વતી રૂપ જ છે લતાજી બિલકુલ બિલકુલ અને એમના આશીર્વાદથી તમે કદાચ ગાયનની શરૂઆત કરી હશે હશે કદાચ પણ પહેલું ગીત કયું તમે કોઈક મને જેમ કે આ રોજા જાને મને ખૂબ પ્રિય હતું મને એક રજકણ બહુ જ ગમતું પહેલેથી એટલે એનાથી પણ શરૂ કર્યું હતું અને ગુલામ અલીજીની ગઝલો તે વખતે અણ આવડત અને અણ સમજમાં ગાતો જે હવે મારે યાદ પણ નથી કરવી એકાદ તમે ગુલામ અલી આટલા બધા ગમે છે ને ગઝલ તમારો ફેવરિટ ગુલામ અલીજીની ગઝલો સંભળાય હવે કદાચ હું એ તબક્કા પર પહોંચ્યો છું કે જ્યાં હું સમજી શકું છું કે મને શું નથી આવડતું શું આવડે છે એના કરતા
પણ નાદાની નીકળી ગઈ છે એટલે હવે સમજમાં એટલું કહી શકીશ કે ગુલામલીને સંભળાય ગવાય નહીં. ઓ માય ગોડ, એવું કેવી રીતે? એટલે એમને સાંભળીને આપણે જે આનંદ લઈ શકીએ. પણ એક મને ખૂબ ગમતી પપ્પાની કમ્પોઝ કરેલી હિન્દી ગઝલ જે મારા પહેચાન આલ્બમમાં મેં લીધી હતી એની બે પંક્તિઓ ચોક્કસ સંભળાવો. ચોક્કસ, જરૂર સંભળાવો. દુષ્યંત કુમાર સાહેબની લખેલી આ હિન્દી ગઝલ અને પપ્પાનું કમ્પોઝિશન સંભળાવું છું. મેં જિસે ઓઢતા બિછાતા હું, મેં જિસે ઓઢતા બિછાતા હું, વો ગઝલ આપકો સુનાતા શેર છે. હર તરફ એતરાજ હોતા હૈ, હર તરફ એતરાજ હોતા હૈ, મૈં અગર રોશની મેં આતા વો ગઝલ પ્રકારો છે વેસ્ટર્ન વર્લ્ડ ના જેટલા પણ પ્રકારો છે તે બહુ સાંભળ્યા નથી કદાચ નાનપણમાં. આપણે ઇન્ડિયન એટલું બધું ઇન્ફ્લુઅન્સ હતું કે ત્યાં સુધી નથી પહોંચી શક્યા. એટલે હવે એ નિયમ એક એવો થઈ ગયો છે કમર્શિયલ ફિલ્ડ કે ખાલી ઇન્ડિયન ક્લાસિકલ તમે જાણો ધેટ્સ નોટ ઇનફ, તમારે વેસ્ટર્ન પદ્ધતિથી પણ વોઇસ આર્ટિક્યુલેશન્સ મોડ્યુલેશન્સ શીખવા પડે અને ગાવા પડે. એટલે કદાચ એ પદ્ધતિ સુધી હું નથી પહોંચી શક્યો હજી સુધી. એને એક આઈ કેન સે ગેપ છે હજી, એ કદાચ બ્રિજ બનશે એટલી વાત બની જશે. ચોક્કસ, કારણ કે આટલું બધું મ્યુઝિકલ વાતાવરણ છે એટલે. પણ આઈ થિંક અત્યારે આ પ્રકારનું વધારે ચાલી રહ્યું છે કે ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન થી વધારે અટ્રેક્ટ કરી શકાય છે યુથને. એટલે બેઝ આપણો અને સ્ટાઇલ એ લોકોની કેવું એ લોકો એડેપ્ટ કરીને જે મરી જીત અત્યારે ગાય છે. રાઈટ, વેરી ટ્રુ. ઇવન ક્લાસિકલ માં કૌશિકી જી પણ બિલકુલ એટ ધ ટોપ ઓફ હર ગેમ અત્યારે તો અદ્ભુત. તમારા થોડાક આલ્બમ અને તમે અમુક ડાન્સ બેલેન્સ કર્યા છે આઈ થિંક આશિતભાઈ સાથે. બિલકુલ, તો તમારો પણ મને લાગે છે એ રસ છે. બિલકુલ, તો એના વિશેની થોડીક વાત કરો. તમારા કયા આલ્બમ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે અને બેલેન્સ તમે કયા કર્યા છે? આલ્બમ્સ બહુ પહેલેથી ઘરેથી બનતા હતા, ગુજરાતી ગીત ગઝલ ભજન હિન્દી ગઝલ ભજનના અને ગરબાના, ખાસ કરીને ઇન્સ્ટ્રુમેન્ટલ્સ પણ ખૂબ બનાવ્યા પપ્પાએ ટાઈમ્સ મ્યુઝિક સાથે. એટલે શરૂઆત કેવી રીતે કરવી તો કૃષ્ણ ભજન્સનો એક પ્રોજેક્ટ જેની બધી જે પોએટ્રીસ હતી તે ભરત આચાર્યજીએ લખી, બે ભજનો પપ્પાએ લખ્યા અને મને સૌભાગ્ય મળ્યું કે પંડિત અજય ચક્રવર્તીજી, સુરેશજી, શંકરજી, હરિહરનજી એવા લોકોએ મારા આલ્બમમાં ગાયું પહેલા જ આલ્બમમાં, અને એમાં પપ્પાના આશીર્વાદને લીધે થઈ શક્યું. અને પપ્પા લખે છે પણ, અને પપ્પા લખે છે ખૂબ સરસ, એ ખબર નથી મને તો નથી, ગરબા લખ્યા છે જાણે કે કુમકુમ કે એટલું લખેલું છે. એટલે હી ઇઝ અ વન્ડરફુલ પેન, કારણ કે એમની મીટરનો લયનો શબ્દોનો ખ્યાલ છે અને સાહિત્ય સાથે બહુ કનેક્ટેડ સંકળાયેલા છે. એટલે પપ્પાનું એક્સપર્ટીઝ એમાં કામ આવ્યું અને આગળ જતા કૃષ્ણ પરિવાર પછી ગઝલ રૂહાની નામની અમે લોકોએ સીડી કરી જેમાં જવાહર બક્ષીની ચાર ગઝલ અને પપ્પાએ કમ્પોઝ કરીને ચાર નહીં કરી. પછી ઈચ્છા થઈ કે હવે સોલો કંઈક કરું એટલે ગઝલ ટ્રાયો નામનો પ્રોજેક્ટ કર્યો જેમાં હિતેન આનંદપરા અને મુકેશ જોશી એમની લખેલી પાંચ પાંચ ગઝલો મેં કમ્પોઝ કરીને મેં જ ગાઈ અને એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ખાસી વખણાઈ એનું કમ્પોઝિશન્સ બી, લખાણ તો અદભુત છે એ લોકોનું. એમાંથી આગળ જતા એક ઇન્સ્ટ્રુમેન્ટલ મહામંત્રસ કરીને ટાઈમ મ્યુઝિક માટે મેં પણ એક ઇન્સ્ટ્રુમેન્ટલ કર્યું. પણ દેટ ટાઈમ હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી વોઝ ચેન્જિંગ એટલે એમાં બદલાવ આવ્યો હતો કે ભાઈ સીડીઝ ઓછી થઈ રહી હતી, ડિજિટલ શરૂ થઈ રહ્યું હતું એ જમાનો હતો. અને પછી હવે અમે લોકો ગરબાના એક બે આલ્બમ્સ કર્યા અને તમે વાત કરી કે બેલેન્સ ને બધું, પપ્પાની સાથે એઝ અ પ્રોગ્રામર એઝ અ મ્યુઝિશિયન તો હું ઘણા વખતથી સંકળાયેલો છું પણ હવે સોલો પણ મેં મ્યુઝિક આપવાનું શરૂ કર્યું છે બેલેન્સમાં. હમણાં જ ગયા વર્ષે રિલીઝ થયું ઉર્વશી
નામનું એક બેલે છે, એમાં સંગીત મારું છે. અને કાલિદાસની જે વાર્તા છે ઉર્વશી પુરુ રહી, એના ઉપર એ આધારિત છે. અને ખૂબ સરસ મ્યુઝિકલ કામ કર્યું છે, એક નવી ડાન્સ કંપની છે, એ લોકોએ આ કાર્ય શરૂ કર્યું. એટલે આ કામમાં પણ એટલી જ મજા પડે છે. બહુ જ, ઇનફેક્ટ વેન યુ ક્રિએટ સમથિંગ ઇટ્સ ઇવન મોર ઇન્ટરેસ્ટિંગ. જેમ કે તમે તબલા પ્લેયર કે સિંગર તરીકે જાઓ તો તમને આટલું જ દેખાય, જે મોટું ચિત્ર છે એ તમને નથી દેખાતું. આમાં તમે આખું ક્રિએટ કરી શકો અને બીજાને તમે બોલાવી શકો, હવે તમે તમારા પણ રંગો ભરો, એટલે એની ખૂબ મજા આવે છે. ક્રિએટિવિટી ઇઝ આઈ થિંક ધ ફાઇનેસ્ટ. તમે હમણાં વાત કરી કે આશિતભાઈની સાથે રહી રહીને તમે આ બધું કરી રહ્યા છો. એક બહુ મોટો પ્રશ્ન સુપરસ્ટાર કલાકારો હોય કે એના સંતાનોને નડતો હોય છે, એ તમને નડે છે કે બધા તમારી કમ્પેરિઝન આશિતભાઈ જોડે કરે? હેમાબેન જોડે તો કમ્પેર ન થઈ શકે, મેલ ફિમેલ છે એટલે. પણ તો આવો પ્રશ્ન નડે છે કે તમે પછી આખો જુદો જ એંગલ લીધો છે મ્યુઝિકનો? બંને વસ્તુ છે. પ્રશ્ન નડતો નથી, મને ગમે છે પ્રશ્ન. હું લકી છું, આઈ એમ બોર્ન ટુ ધેમ એન્ડ આઈ ટેક ઇટ પોઝિટિવલી કે ભાઈ મને ચાન્સ મળ્યો જન્મવા માટે એમની પાસે, તમને નહીં મળ્યો, બીજા કોઈને ન મળ્યો, મને જ કેમ મળ્યો? તો યુ શુડ ટેક ધેટ ઓપોર્ચ્યુનિટી વિથ બોથ હેન્ડ્સ એન્ડ મૂવ ફોરવર્ડ. એટલે આઈ ટેક ઇટ વેરી પોઝિટિવલી. અને કમ્પેરિઝન તો થાય જ, ન થાય પ્રશ્ન જ નથી, થાય જ. એટલે એમાં કોઈ વખત તમને પેલું હાઈઝ એન્ડ લોઝ આવે? મને ખબર છે હું ક્યાં છું. મેં તમને શું કહ્યું, હવે મેં મારી જાતને આખી લીધી છે કે હું ક્યાં છું એ મને ખબર છે. રાઈટ. ભલે કદાચ બીજાને, ઘણા લોકો પ્રોગ્રામ પછી હવે આવીને કહે છે કે અરે આલાપ બહુ સરસ, પપ્પા કરતા પણ આગળ. મેં કહ્યું ભાઈ તમે પપ્પાને એમના હે ડેઝમાં નથી સાંભળ્યા, એટલે તમને ખબર નથી કે વોટ હી વોઝ. મેં એમના રેકોર્ડિંગ સાંભળ્યા છે, એમની સાથે લાઈવ વગાડ્યું છે, હું જીવ્યો છે એમની સાથે. સો મને ખબર છે કે હેમા પપ્પા આર કેપેબલ ઓફ ડુઈંગ વોટ. હા, હું એક હદ સુધી સારું ગાઉં છું, બટ આઈ નો વેર આઈ સ્ટેન્ડ. અને આઈ એમ ગ્લેડ, મેં વચ્ચે પપ્પાને પણ કહ્યું કે મને ખુશી છે કે તમે મારા જનરેશનમાં નથી, હું તમારી સાથે કમ્પીટ ન કરી શક્યો હતો. સાચી વાત છે.